સાથે શેર કરીશ એકદમ નવી રીતે બનતી આલુ ટિક્કી ચાટણી રે. ટિક્કી વાળવાની ઝંઝટ વગર બાફેલા બટેટામાંથી એકદમ ઝટપટ તૈયાર થતી આ ચાટ સ્વાદમાં એકદમ ટેસ્ટી લાગે છે. અને ચાટ સાથે કોથમીર મરચાની તીખી ચટણી અને ગોળ આમલીને પલાળવાની ઝંઝટ વગર આમચૂર પાવડરમાંથી ખાટી મીઠી ચટણી ફક્ત 5 જ મિનિટમાં તૈયાર કરશું. એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવી નવી રીતે ચાટ બનાવવાનું શરૂ કરીએ. લખેલી રેસીપી વિડીયો સાથે જોવા માટે ગૂગલ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરો નેહાસ કુકબુક એપ. સાથે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોનને જરૂરથી દબાવો નવા રેસીપી વિડીયો સૌથી પહેલા જોવા માટે. નવી રીતે ચટપટી ચાટ બનાવવા માટે મેં અહીંયા 10-11 અંગ જેટલી નાની સાઇઝની બટેટી લીધેલી છે. તો આજે આપણે આ ચાટને બટેટી સાથે બનાવશું. પણ જો ઘરમાં બટેટી ના હોય તો તમે થોડા મોટી સાઇઝના બટેટાને 2 ભાગમાં ડિવાઈડ કરીને ચાટને બનાવી શકો છો. તો આ બટેટીને બાફવા માટે મેં અહીંયા કુકરમાં 3 કપ જેટલું પાણી એડ કરીને તેના સેન્ટરમાં એક કાઠો રાખી દીધેલો છે. હવે તેના સેન્ટરમાં એક બાઉલ રાખી બટેટીને એડ કરી દઈએ. તો અહીં આપણે બટેટીને ડાયરેક્ટ પાણીમાં નહીં પણ આ રીતના બાઉલમાં રાખી પાણીની વરાળે બાફવાની છે. હવે બાફેલી બટેટી મોળી ના લાગે તેના માટે તેમાં થોડું મીઠું એડ કરી દઈએ અને કુકરનું ઢાંકણ બંધ કરીને મીડિયમ ગેસની ફ્લેમ પર 3 વિસલ કરી લઈએ. તો 3 વિસલ થઈ ગઈ છે અને આપણું કુકર પણ ઠરી ગયું છે. હવે તેને ખોલી લઈએ. હવે છરીની મદદથી બાફેલી બટેટીને ચેક કરીએ તો તે એકદમ સોફ્ટ થઈને બફાઈ ગઈ છે. તો હવે બટેટી ગરમા ગરમ હોય ત્યારે જ તેમાંથી છાલના ભાગને કાઢી લઈએ. તો મેં આ બધી જ બટેટીમાંથી છાલના ભાગને કાઢી લીધેલો છે. તો હવે બટેટાને મેશ કર્યા વગર તેમાંથી આલુ ટિક્કી બનાવવા માટે એક બટેટીને લઈ લઈએ અને તેને આ રીતના વાટકીની મદદથી થોડી પ્રેસ કરી દઈએ. તો આ પ્રોસેસ થોડી હળવે હાથે કરવી. તો તમે જોઈ શકો છો કે બટેટી સારી રીતે પ્રેસ છે ને આ રીતનો ટિક્કીનો શેપ આવી ગયો છે. આ સિવાય તમે બટેટીને 2 હાથની વચ્ચે આ રીતના પ્રેસ કરીને પણ ટિક્કી બનાવી શકો છો. તો મેં અહીંયા બધી જ બટેટીને પ્રેસ કરીને તેમાંથી આ રીતની ટિક્કી તૈયાર કરી દીધેલી છે. તો હવે ટિક્કીને તળતી વખતે બહારથી એકદમ ક્રિસ્પી કરવા માટે મેં અહીંયા 1 મોટી ચમચી જેટલો તપખીનો લોટ એટલે કે આરારોટ પાવડર લીધેલો છે. તમે તેની જગ્યાએ કોર્નફ્લોર કે પછી ચોખાના લોટનો ઉપયોગ પણ કરી શકો છો. સાથે સ્વાદ પ્રમાણે થોડું મીઠું અને 1/2 ચમચી જેટલો મરી પાવડર એડ કરી દઈએ. અને હવે આ રીતના બાઉલને હલાવતા જઈને ટિક્કીને લોટ અને મસાલાથી સારી રીતે કોટ કરી લઈએ. જે તમે જોઈ શકો છો કે ટિક્કી ઉપર આ રીતનું લોટનું એક પતલું કોટિંગ થઈ ગયું છે જે તેને ક્રિસ્પી બનાવવા માટે એકદમ પરફેક્ટ છે. તો આ ટિક્કીને તળવા માટે મેં અહીંયા મીડિયમ ગેસની ફ્લેમ પર તેલ ગરમ કરવા રાખેલું છે. હવે ગરમ તેલમાં ટિક્કીને તળવા માટે એડ કરી દઈએ અને હવે મીડિયમ ગેસની ફ્લેમ પર ટિક્કીને બંને બાજુથી ક્રિસ્પી કરી લઈએ. તો ટિક્કીને ફ્રાય કરતી વખતે આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે જેથી તે એકદમ સારી રીતે ક્રિસ્પી થાય. તો લગભગ 5 મિનિટ જેવું થઈ ગયું છે. હવે ટિક્કીને બીજી બાજુએ પલટાવી દઈએ. તો તમે જોઈ શકો છો કે ટિક્કી ઉપરની બાજુથી એકદમ ક્રિસ્પી તૈયાર થઈ ગઈ છે. તો હવે તેને નીચેની બાજુથી પણ ક્રિસ્પી કરી લઈએ. તો લગભગ 10-12 મિનિટ જેવું થઈ ગયું છે અને મીડિયમ ગેસની ફ્લેમ પર આપણી ટિક્કી બંને બાજુથી એકદમ ક્રિસ્પી થઈને ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. તો હવે તૈયાર થયેલી ટિક્કીને ઝારામાં લઈ લઈએ જેથી વધારાનું બધું જ તેલ નીકળી જાય. તો આપણી બધી જ આલુ ટિક્કી ફ્રાય થઈને તૈયાર થઈ ગઈ છે. તો હવે ટિક્કીને મસાલેદાર બનાવવા માટે પેનમાં 1 ચમચી જેટલું બટર અને આપણું બટર બળે નહીં તેના માટે 1/2 ચમચી જેટલું તેલ એડ કરી દઈએ. તો અહીંયા તમે બટરની જગ્યાએ ફક્ત તેલનો ઉપયોગ પણ કરી શકો છો. અને હવે શરૂઆતમાં ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની છે. હવે મસાલામાં 1/4 ટીસ્પૂન જેટલો હળદર પાવડર, 1/2 ચમચી જેટલું લાલ મરચું પાવડર, ટિક્કીને ચટપટો સ્વાદ દેવા માટે 1/2 ચમચી જેટલો આમચૂર પાવડર. જો ઘરમાં આમચૂર પાવડર ના હોય તો તમે તેની જગ્યાએ ચાટ મસાલા પાવડરનો ઉપયોગ પણ કરી શકો છો. સાથે 1/2 ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર અને 1/4 ટીસ્પૂન જેટલો કાળા મરીનો પાવડર એડ કરીને બધા જ મસાલાને સારી રીતે સોતે કરી લઈએ. આપણે મસાલા સારી રીતે સોતે થઈ ગયા છે. હવે તળાયેલી ટિક્કીને પેનમાં એડ કરી દઈએ અને મસાલાથી સારી રીતે કોટ કરી લઈએ. તો મસાલાથી આપણી ટિક્કી એકદમ સારી રીતે કોટ થઈ ગઈ છે. તો કોઈ પણ જાતની મહેનત વગર એકદમ ફટાફટ આપણી મસાલેદાર આલુ ટિક્કી તૈયાર થઈ ગઈ છે જેને બનાવી એકદમ સહેલી. તો હવે ગોળ આમલીને પલાળવાની ઝંઝટ વગર ખાટી મીઠી ચટણી બનાવવા માટે મેં અહીંયા 1 મોટી ચમચી જેટલો ડ્રાય મેંગો પાવડર એટલે કે આમચૂર પાવડર લીધેલો છે.
હવે તેમાં અડધી ચમચી જેટલો સંચળ પાવડર, ચટણીનો કલર એકદમ સરસ આવે તેના માટે અડધી ચમચી જેટલો કશ્મીરી લાલ મરચું પાવડર, અડધી ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર, અડધી ચમચી જેટલો ચાટ મસાલા પાવડર અને મેં અહીંયા 4 મોટી ચમચી જેટલો ગોળ લીધેલો છે. તમે તેની જગ્યાએ ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો. સાથે અડધા કપ જેટલું પાણી એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. આપણા મસાલા પાણી સાથે સારી રીતે મિક્સ થઈ ગયા છે. હવે પેનને ગેસ ઉપર રાખી દઈએ અને મીડિયમ ગેસની ફ્લેમ પર ગોળને સારી રીતે ઓગાળી લઈએ. તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણો ગોળ પાણીમાં એકદમ સારી રીતે ઓગળી ગયો છે. તો હવે ચટણીને થિકનેસ આપવા માટે મેં અહીંયા 1 ચમચી જેટલો તપખીનો લોટ એટલે કે આરારોટ પાવડર લીધેલો છે. તેને થોડા પાણીમાં એડ કરીને સારી રીતે મિક્સ કરી લઈએ અને હવે તપખીના મિક્સરને થોડું થોડું ચટણીમાં એડ કરતા જઈએ. તો આ મિક્સરને એડ કરવાથી આપણી ચટણી એકદમ ફટાફટ ઘટ થઈ જાય છે. તો આપણું બધું જ મિક્સર એડ થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે ફક્ત 1 થી 2 મિનિટમાં આપણી ચટણી ઘટ થવા લાગી છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને મેં અહીંયા ચટણીને એક બાઉલમાં કાઢી લીધેલી છે. તો તૈયાર થયેલી ચટણીમાં 1 ચમચી જેટલા મગજતરીના બીને એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તો ગોળ આમલીને પલાળવાની ઝંઝટ વગર ફક્ત 5 જ મિનિટમાં પરફેક્ટ થિકનેસ સાથે આપણી ખાટી મીઠી ચટણી તૈયાર થઈ ગઈ છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો, બધાને બહુ જ ભાવશે. તો હવે ચાટ સાથે ખાવાની મજા આવી. કોથમીર મરચાંની તીખી ચટણી બનાવવા માટે મેં અહીંયા 1 કપ ફ્રેશ કોથમીરનું બંજ લીધેલું છે, સાથે 1/4 કપ જેટલા ફ્રેશ ફુદીનાના પાન. તો જો ઘરમાં ફુદીનો ના હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો. સાથે 1 ઇંચ જેટલું આદું, તીખાશ માટે 2 લીલા મરચાં. લીલા મરચાંનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછું કરી શકો છો. 3 લસણની કળી, જો તમે લસણ ના ખાતા હોય તો તેને સ્કીપ પણ કરી શકો છો. 1 ચમચી જેટલું જીરું, 1 ચમચી જેટલો ચાટ મસાલા પાવડર એડ કરી દઈએ. તો ચાટ મસાલાનો ચટપટો સ્વાદ ચટણીમાં એકદમ સરસ લાગે છે. આની ચટણીને ખાટો મીઠો સ્વાદ દેવા માટે 2 મોટી ચમચી જેટલો લીંબુનો રસ અને 1/2 ચમચી જેટલી ખાંડ એડ કરી દઈએ. અને ચટણીને થિકનેસ આપવા માટે 1 મોટી ચમચી જેટલી દાળિયાની દાળ એડ કરી દઈએ. તમે તેની જગ્યાએ સિંગદાણા કે પછી સેવનો ઉપયોગ પણ કરી શકો છો. સાથે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ અને ચટણીનો પીસતી વખતે એકદમ સરસ ગ્રીન કલર જળવાઈ રહે તેના માટે 1/4 કપ જેટલું ઠંડુ પાણી એડ કરી દઈએ અને હવે બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈએ. તો બધી વસ્તુ ગ્રાઇન્ડ થઈને આપણી કોથમીર મરચાંની તીખી અને ચટપટી ચટણી તૈયાર થઈ ગઈ છે. તો હવે ફટાફટ આલુ ટિક્કી ચાટ બનાવવા માટે પ્લેટમાં ચટપટી આલુ ટિક્કીને લઈ લઈએ. હવે મેં અહીંયા 1 કપ જેટલું ફેટેલું દહીં લીધેલું છે. તેમાં 1 મોટી ચમચી જેટલી ખાંડ એડ કરીને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તો ખાંડ નાખવી ટોટલી ઓપ્શનલ છે, તમે પ્લેન દહીંનો ઉપયોગ પણ કરી શકો છો. હવે દહીંને ટિક્કી ઉપર એડ કરી દઈએ. હવે તેની ઉપર ખાટી મીઠી ચટણી, કોથમીર મરચાંની તીખી ચટણી, થોડી ઝીણી સુધારેલી ડુંગળી, થોડા ઝીણા સુધારેલા ટમેટા, થોડો ચટપટો ચાટ મસાલા પાવડર, થોડી સેવ, થોડા કોથમીરના પાન અને થોડા દાડમના દાણા એડ કરી દઈએ. તો આપણી એકદમ ફટાફટ આલુ ટિક્કી ચાટ તૈયાર થઈ ગઈ છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો, બધી જ ચાટને ભૂલી જશો. તો એકદમ ઝટપટ તૈયાર થતી આલુ ટિક્કી ચાટ અને તેની સાથે ખાટી મીઠી ચટણી અને તીખી ચટણી ઘરે બનાવવા લખેલી રેસીપી જોતી હોય તો મેં વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.